नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान चैप्टर नंबर 5 आ वीडियो में आपणे विधानोना कारणों विषे माहिती आपवानी। कारण नंबर 1 आर्यभट्ट गणित शास्त्रना पिता तरीके ओळखाय छे समझाओ। आर्यभट्टना ग्रंथों में आर्यभट्टीय, दस गीतिका, आर्य सिद्धांत वगैरे प्रचलित छे। आर्यभट्टीय मुजब શૂન્યની શોધ કરી પાઈની કિંમત 22.3 જેટલી થાય છે તેવો ઉલ્લેખ કરેલો છે। તેમણે પ્રતિપાદિત કર્યું ગોલકના પરિઘ વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે। આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું ટૂંકમાં વર્ણન છે। ગણિત, અંગણિત, રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું। તેમણે રજૂ કરેલા ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, સરવાળા, બાદબાકી, ગુણાકાર, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આપેલ છે। તેથી આર્યભટ્ટ ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। કારણ નંબર 2 વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવેલું છે સમજાવો। પ્રાચીન ભારતના વિજ્ઞાન જ્ઞાન વિશ્વમાં સાકાર થયેલ છે। ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે, તેથી તેમાં ધર્મ, વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન, સમજનો સુભગ સમન્વય રહેલો છે, જે વિશ્વના દેશમાં બહુ ઓછા છે। આમ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવેલ છે, હવે વિદેશમાં પણ સ્વીકૃતિ સાંપડી રહેલ છે। કારણ નંબર 3 ભારતની સંસ્કૃતિની વિભિન્નતામાં પણ એકતાના દર્શન થાય છે સમજાવું। ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ સપ્તરંગી રહી છે। તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન, સમજણનો સુભગ સમન્વય થયેલો છે। આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા, સમાનતા જોવા મળે છે, તેથી દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ, મૂલ્યોમાં વિવિધતા હોવા છતાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે। આમ ભારતની સંસ્કૃતિ રંગબેરંગી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ગણાવી શકાય છે।